અને એને ખીલવવામાં સફળતાપૂર્વક અગ્રેસર રહી છે ત્યારે આજના સનરાઈઝ માઇન્ડ સ્કૂલ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. દીપ જ્યોતિ પ્રજવલ્લે દીપ જ્યોતિ જનાર્દના દીપો હરતી મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. આવા પવનમાં ખુલ્લામાં દીપ પ્રગટ્ય કરવું એ નારી શક્તિ જ કરી શકે. આભાર રાધાકૃષ્ણ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, આપે દીપ પ્રાગટ્ય કરી અમારા સુંદર કાર્યક્રમને ખુલ્લો મૂક્યો એ બદલ સનરાઈઝ સ્માર્ટ સ્કૂલ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. દીપ જ્યોતિ પ્રજવલ્લે દીપ જ્યોતિ જનાર્દના દીપો હરતી મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. આવા પવનમાં ખુલ્લામાં દીપ પ્રાગટ્ય કરવું એ નારી શક્તિ જ કરી શકે, માટે આપણે એમને તાલીઓથી વધાવશું. દીપ પ્રાગટ્ય બાદ धरती ऊपर दरिया, दरिया के ऊपर अंबर, अंबर के
ત્યાં જ બેસજો બેટા. લોકોને દર્શન કરવાના બાકી હોય ગણેશજીના દર્શન કરી લેજો. જે માગશો એ સનરાઈઝ સ્માર્ટ સ્કૂલના જે ડ્રાઈવર મિત્રો છે, આમ તો ડ્રાઈવર નહીં, હું તો એમના માટે સારથી શબ્દ વાપરીશ. કારણ કે આપણે જાણીએ છીએ કે સારથી વગર મહાભારતના યુદ્ધો પણ જીતી શકાતા નથી, એવા અમારા સનરાઈઝ પરિવારના જ ભાગરૂપી એ ડ્રાઈવર મિત્રોએ નક્કી કર્યું છે કે યુકેજી અને એલકેજીના ભાગ લેનાર તમામ બાળકો, કુલ 63 બાળકો છે એલકેજી અને યુકેજીના, આ તમામ બાળકોને દરેકને 125 રૂપિયાની કીટ આ ડ્રાઈવરો તરફથી ભેટ આપવામાં આવશે. આપણે એને ખૂબ તાળીઓથી વધાવશું અને એ ડ્રાઈવરોમાંથી 3 સારથી મિત્રો અમિતભાઈ જાની ધાંગધ્રા, મેરાભાઈ કૃષ્ણનગર અને મુકેશભાઈ ભેચડાવાળા, આ અમારા 3 સારથી મિત્રોને વિનંતી કરીશ કે આ બાળકોને કીટ અર્પણ કરશે. આપણે ખૂબ જ બાળકોને પ્રોત્સાહિત 125 રૂપિયાની એક બાળકને કીટ આપણા ડ્રાઈવર મિત્રો તરફથી મળે છે, એમને ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવશું. સરસ મજાની સ્ટડી કીટ, સ્કૂલ બેગ અને એમાં પણ બીજી કેટલીક વસ્તુઓ છે. આપણા કુલ 9 ડ્રાઈવર મિત્રો તરફથી એલકેજી યુકેજીમાં અભ્યાસ કરતા તમામ બાળકો જેને ને
खूब सरस अपने कार्यक्रम में कोई ज विद्यार्थी ने रिपीट नहीं कर्या। परिणामे आ स्वागत गीत लेवा माटे कोई तैयार न हतो, बधाने बीजा ज सॉन्ग ऊपर परफॉर्मन्स करवा था, त्यारे आपणे आ एक ज गीत में रिपीट थवा माटेनी मंजूरी आपी अने आ दीकरीओने फरी एक वार तालीओथी एटला माटे वधावी पड़े के मात्र त्रण ज दिवस में आ स्वागत गीत आ छोकरीओए तैयार कर्युं छे। एने तैयार करावनार बेन श्री शीतलबेन ने खूब खूब अभिनंदन। समग्र कार्यक्रम में एक कोरियोग्राफरे पण काम कर्युं छे, एमने पण आपणे सन्मानित करशुं। मेहमानोनुं संगीतमय नृत्यमय स्वागत बाद आपणे कार्यक्रमने आगळ वधारीशुं। ए पहेला मेहमानो माटे त्यारे आपणे आ एक ज गीतमां रिपीट थवा माटेनी मंजूरी आपी अने आ दीकरीओने फरी एक वार तालीओथी एटला माटे वधावी पड़े के मात्र त्रण ज दिवसमां आ स्वागत गीत आ छोकरीओए तैयार कर्युं छे। एने तैयार करावनार बेन श्री शीतलबेन ने खूब खूब अभिनंदन। समग्र कार्यक्रममां एक कोरियोग्राफरे पण काम कर्युं छे, एमने पण आपणे सन्मानित करशुं। मेहमानोनुं संगीतमय नृत्यमय स्वागत बाद आपणे कार्यक्रमने आगळ वधारीशुं। ए पहेला मेहमानो माटे आपने शुं करीए फूलहारथी सन्मान के स्वागत, आप तो खुद खुशबू भरियो गुलजार लागो छो। स्वागत गीत बाद अपने दीप प्रागट्य गणेश जीनी स्तुति, स्वागत गीत अने हवे अपनी परंपरा मुजब अपने प्रार्थना नी रजूआत करीशु। प्रार्थना ए ईश्वर नो मोबाइल नंबर कहवाय छे, प्रार्थना ए आत्मा नो खोराक छे। भगवान अपना जीवन रूपी एकाउंट में प्रेम आनंद अने शांति जमा करता ज होय छे, पण जो आपणे एने एटीएम थी उपाड़वा होय तो एनो पासवर्ड छे प्रार्थना। प्रार्थना थी परिस्थिति भले न बदलाती होय परंतु अभिगम जरूर बदलाय छे, अने ए बदलायेलो अभिगम ए कोई पण परिस्थिति ज नहीं समग्र जीवन ने बदली शके छे। એવી ઈશ્વરની પ્રાર્થના એ આપણું પ્રથમ કર્તવ્ય છે અને ઈશ્વરનો આશીર્વાદ એ આપણો પ્રથમ પુરસ્કાર છે। જે મારા ભાગ્યમાં નથી એ દુનિયાની કોઈ તાકાત મને આપી શકે એમ નથી, જે મારા ભાગ્યમાં છે એને દુનિયાની કોઈ જ તાકાત મારી પાસેથી છીનવી શકે એમ નથી। ઈશ્વરીય શક્તિ અશક્યને શક્ય બનાવે છે, માટે જ કર્મ એ જ કામધેનુ છે અને પ્રાર્થના એ જ પરસમણી છે। આવી સુંદર મજાની પ્રાર્થના ધોરણ 3ની 15 બાળાઓ જેને તૈયાર કરી છે હિનાબેને, તેરી યે જમી તેરા આસમાં રજૂ કરે છે। तू बड़ा मेहरबान, तू
નાના બાળકોને તાળીઓથી વધાવશું. તાળીઓ ઓછી પડે છે થોડી, આપણે પ્રોત્સાહિત કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ, ત્યારે તાળીઓ ઉપર કોઈ ટેક્સ નથી હોતો, તાળીઓ પાડતા રહીશું. પ્રાર્થનાની બાળાઓને 500 રૂપિયાનો પુરસ્કાર વાગડ પ્રાથમિક શાળાના શિક્ષક અને મારા ભાઈ જીતુભાઈ પટેલ તરફથી. આ કાર્યક્રમને 1100 રૂપિયા સજનપુર માધ્યમિક શાળા અને ઉમા સંકુલના સંયુક્ત ઉપક્રમે 1100 રૂપિયા આપવામાં આવે છે. પુરસ્કાર આપનારને પણ તાળીઓથી વધાવતા રહીશું. તાળીઓનું કેવું જ ન પડે, તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પુરસ્કાર આપનાર અને પુરસ્કૃત થનાર બંનેને આપણે તાળીઓથી વધાવવાના છે. સુંદર મજાની પ્રાર્થના બાદ હવે કોરોના મહામારી પૂરી થઈ અને સરકારે જાહેરાત કરી કે નાના નાના બાળકોની શાળાની છે અને શાળાઓ ચાલુ થઈ, નિર્દોષ આનંદ, કાલીઘેલી ભાષા, બોલતા નાચતા રમતા રીસાતા ઝઘડતા આ બાળકોને જોવાને એક લહાવો છે. એમને જોઈને આપણે પણ એક વખત, આપણને પણ એવી ઈચ્છા થાય કે આ બાળપણ પાછું મળે, કેટલું સારું હતું. ઢીંગલા જેવા 10-10 બાળક સુનો ઘંટી બજી સ્કૂલ થી ચલો સ્કૂલ તુમકો પુકારે પલ 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 રોશની જો મિલી સ્કૂલ થી જગમગાઓ કે તુમ બન કે તારે કિતાબે સારી સ્કૂલ દેગા સ્કૂલ દેગા યુનિફોર્મ ભી તુમ્હારી સ્કૂલ દેગા સ્કૂલ દેગા સ્કૂલ અબ ઘર સે દૂર નહીં હૈ पहुँचो के स्कूल के गेट पर तुम थोड़ा सा भी जो चले प्यार और नरमी से तुमको पढ़ाएंगे टीचर है ऐसे भले सच 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 रीत अब है यही स्कूल की कभी टीचर ना बच्चों को જગી સ્કૂલ શક્તિ પાણી નિર્ભ
क्या मेरा अधिकार है। तालियों थी वधाऊ सुवा नाना नाना बारको ने आ बारको ने किट आपवा माटे अमारा सारथी मित्रों अमारा ड्राइवरो माथी रफीक भाई कनकसी अमृत भाई अने विनंती करीश के आ बारको ने आ अमारा ड्राइवर मित्रों ए कुल 63 बारको ने 125 रुपया वाली किट भेट आपवानुं नक्की कर्युं छे। खरेखर प्रशंसाने पात्र छे, आपणे एमने तालियोथी वधावता रहीशुं। जे लोको मोबाइल थी शूटिंग उतारे छे, खरेखर यूट्यूब में आपणो कार्यक्रम लाइव छे अने यूट्यूब में रहेवानो ज छे। शूटिंग उतारवानी कोई ज जरूर नथी, सेंटरमांथी सरस मजानुं शूटिंग ए यूट्यूबमांथी तमे क्रॉप करीने लई शको। સ્કૂલ શરૂ થઈ ગઈ, ટન 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 ઘંટી બજી અને સ્કૂલ બેગ લઈ અને આમ જો ચશ્મા વશ્મા પહેરી અને સિંઘમ જેવા બધા શાળાએ ઉપડે છે। ઝડપથી કાર્યક્રમને આગળ વધારતા ફોટોગ્રાફી થઈ જાય એટલે સ્કૂલ શરૂ થઈ। કેવું સરસ મજાનું બાળપણ, બચપન મેં હમ ભી બહોત અમીર હુઆ કરતે થે, ઇસ બારિશ મેં દો તીન જહાજ હમારે ભી ચલા કરતે થે, કાગજ કે હી સહી हवा में हमारे भी विमान उड़ा करते थे, मिट्टी के ही सही हमारे भी महल हुआ करते थे, लेकिन अब कहाँ रही वो अमीरी, अब कहाँ रहा वो बचपन। क्यों सरस मजानु बाड़पण, ना कुछ पाने की आशा ना कुछ खोने का डर, बस दीवारों पे किस्मत अपनी लिखी जाती है,
इससे हमको जीने की वजह मिलती जाती है। धोखे से नाचके हम मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम। खूब सरस। स्कूल चले हम, नाना नाना पहला धोरणना बाळकोनुं आ सुंदर परफॉर्मन्स। हमणे ज जेम वात थई हती के एलकेजी अने यूकेजीना नाना बाळकोने अमारा सारथी मित्रो तरफथी प्रोत्साहन पूरू पाडवामां आवेलुं, एवी ज रीते धोरण एक अने बेना जेटला बाळकोए अलग अलग कृतिओमां भाग लीधो छे एने अमारा वालीओ तरफथी एक किट आपवामां आवे छे। जे वालीना हूँ नाम अहींया कहीश, ए वाली झड़पथी आवशे अने एमना वरद हस्ते आ बाळकोने किट सुप्रत करशे। कमलेशभाई पटेल, कमलेशभाई भोरणिया, प्रवीणभाई अने चौधरी देवेशकुमार झड़पथी स्टेज ऊपर आवशे। वाली श्री पार्थ अने वेदांगीना वाली पटेल कमलेशभाई, प्रांजलना वाली भोरणिया प्रवीणभाई, चौधरी हर्षवर्धनना वाली देवेशकुमार झड़पथी। प्रवीणभाई हालो जल्दी फटाफट, दादा बाळकोनी साथे स्कूलना शिक्षकोने अने संचालकोने उत्साह होय ए तो स्वाभाविक छे, पण साथे एमना वालीने पण भरख होय एटले सोनामां सुगंध भळे। खूब खूब आभार आ सर्वे वाली मित्रोनो કે જેઓ આ નાના નાના બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે, આપણે તાલીઓના ગડગડાટથી એમને વધાવીશું। સાથે સાથે સરસ, ખૂબ ખૂબ આભાર। હવે ત્યારબાદ કોરોનાના કપરા સમયના લીધે અમારી સ્કૂલનું બોર્ડનું પ્રથમ રિઝલ્ટ પણ કોરોના સમયના કારણે અમને એ તેજસ્વી તારલાઓને સન્માનવાનો અવસર કે તક મળેલ નહીં, પરંતુ જ્યારે આજે આપણે સૌ ઉપસ્થિત છે ત્યારે અમારા એ વિદ્યાર્થીને કેમ ભૂલી શકાય। તો આ વિદ્યાર્થીનું સન્માન કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે માર્ચ 2020માં અમારા તેજસ્વી તાર કે જે SSC ની પરીક્ષામાં 99 PR
થી વધારે ગુણ મેળવેલા એ બધા તેજસ્વી તારલાનું સન્માન કરવા આપણે જઈ રહ્યા છીએ. ત્યારે હું આમંત્રિત કરીશ મહેમાન શ્રી હરદેવસિંહ રાણાને, સ્ટેજ ઉપર આવશે અને ટોપર માર્ચ 2020 ના અમારા વિદ્યાર્થી ને આમંત્રિત કરીશ. દેકાવાડિયા જયમીન પ્રકાશકુમાર 99.95 પીઆર, સમગ્ર ગુજરાતમાં 5મા ક્રમે. મહેમાન શ્રી હરદેવસિંહ રાણા, ભૂતપૂર્વ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સદસ્ય હરદેવસિંહ રાણા ને વિનંતી કરીશ કે તેઓ જેમીનને શિલ્ડ આપીને સન્માનિત કરશે. હલો, ત્યારબાદ મહેમાન શ્રી પટેલ નંદલાલભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને અમારા અન્ય તેજસ્વી તારલા પટેલ હેમાંગ ભરતભાઈ 99.81 પીઆર, પ્રથમ જ વર્ષે એસએસસીના રિઝલ્ટમાં A1 ગ્રેડ મેળવનાર આ બંને વિદ્યાર્થીઓ હાલો. ત્યારબાદ લકુમ ટપુભાઈ પરસોત્તમભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. સુધરાઈ સભ્ય શ્રી કુંભારપરા વિસ્તાર, આપણા અન્ય તેજસ્વી તારલા એવા પટેલ દર્શન રાજેશભાઈને સન્માનિત કરશે કે એસએસસીની પરીક્ષામાં 99.53 પીઆર મેળવેલા પટેલ દર્શન રાજેશભાઈ. રાજુભાઈ ડી પટેલને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવશે અને ત્યાર પછીના અમારા સ્ટાર એવા પટેલ પ્રિન્સ ભરતભાઈને શિલ્ડ આપી સન્માનિત કરશે. રાજુભાઈ ડી રિપોર્ટર સંદેશ. ત્યાર પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનિલભાઈ શેઠ અહીંયા ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને અમારા એવા જ એક સિતારા ઉભડિયા માનસીબેન અશોકભાઈને. હલો, અનિલભાઈ શેઠને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવશે અને અમારી દીકરી ઉભડિયા માનસી અશોકભાઈને શિલ્ડ આપી સન્માનિત કરશે, જેણે 99.16 પીઆર મેળવેલ છે. આ હતા અમારા એસએસસીની પરીક્ષામાં 99 પીઆર ઉપર લાવનાર પંચરત્નો. અને હવે માર્ચ 2020ની જ પરીક્ષાના એચએસસીના એટલે કે 12મા ધોરણના
અમારા 99 પીઆર ઉપર લાવનાર જે અમારા સિતારાઓ છે એનું સન્માન કરવા અમે જઈ રહ્યા છીએ. ત્યારે મહેમાન શ્રી જાદવ સુરેશભાઈને વિનંતી કરીશ, સુધરાઈ સભ્ય નગરપાલિકા ધાંગધ્રા સ્ટેજ ઉપર આવશે અને તેઓ સન્માનિત કરશે અમારી વિદ્યાર્થીની કોટક માનસી વિજયભાઈને, કે જેણે 99.88 પીઆર એચએસસી માર્ચ 2020 ની પરીક્ષામાં મેળવેલ. કોટક માનસી વિજયભાઈ, એ જો સ્ટુડન્ટ અત્યારે કદાચ હાજર ન હોય તો એના વાલી આવેલા હોય. સ્ટુડન્ટ તો પરીક્ષા માટે બહાર હોય, એના વાલી અત્રે ઉપસ્થિત હોય. કોટક માનસી વિજયભાઈ વતી પુરસ્કારને સ્વીકારશે. મહેમાન શ્રી મહેશભાઈ પટેલ, પાટીદાર સમાજ ખોડુ, એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને અમારા એચએસસીના બીજા સિતારા એવા પીપળિયા ધારાબેન રાજેશભાઈને સન્માનિત કરશે, જેમણે 99.88 પીઆર મેળવેલા. મહેમાન શ્રી મહેશભાઈ પટેલ, પ્રમુખ પાટીદાર સમાજ ખોડુ, પીપળિયા ધારા રાજેશભાઈ અત્રે સીએની એન્ટ્રન્સ એક્ઝામ માટે બહાર હોય, અત્રે ઉપસ્થિત નથી, તો એના પ્રતિનિધિ તરીકે ધારાવતી શિલ્ડને સરસ. આ હતા અમારા, કારણ કે અમારી શાળા ઉપર આ વિદ્યાર્થીનું ઋણ હતું કે અમે એને કોરોના કાળના લીધે સન્માનિત નતા કરી શક્યા, પણ આજે જ્યારે તક સાંપડી છે ત્યારે આ ઋણને અમે ઉતારી રહ્યા છીએ. હવે આગળના કાર્યક્રમના સંચાલનનો દોર ફરીથી સુનિલભાઈને આપું છું. સુનિલભાઈ, કાર્યક્રમને પુરસ્કૃત કરવા માટે જસવતપુર પ્રાથમિક શાળા તરફથી 500 રૂપિયા મળે છે, આપણે એમને તાલીઓથી વધાવશું. રાજેશભાઈ ફેફર, વિવેકાનંદ સાયન્સ એકેડમી હળવદ તરફથી 1000 રૂપિયાનો પુરસ્કાર મળે છે, આપણે ખૂબ તાલીઓથી વધાવશું. આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે સાયન્સમાં. હમણાં જે બે વિદ્યાર્થિનીઓના નામ બોલાયેલા, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએની ફાઉન્ડેશન એક્ઝામ માટે ગયેલી છે, માટે હાજર રહી શકેલ નથી. કાર્યક્રમને આગળ વધારીએ. માંડ શાળાઓ ચાલુ થઈ અને વળી પાછી એક લહેર કોરોનાની આવી ગઈ. કોરોના મહામારી, આમ તો ઘણું બધું આપણે ગુમાવ્યું અને ઘણું બધું શીખ્યા. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, એને આ તકે આપણે સાંત્વના પાઠવીએ અને એ બધાને પ્રભુ ચરણમાં સ્થાન મળે એવી પ્રાર્થના કરીએ. કોરોનાના કેટલા જમા પાસા પણ હતા, જેમ કે બહારની ખાણીપીણી ઓછી થઈ, પ્રસંગોના ખર્ચના ધુમાડાઓ ઓછા થયા, અને મુખ્ય ફાયદો એ થયો કે લોકોમાં પરિવાર ભાવના પુનર્જીવિત થઈ. વિભક્ત કુટુંબોમાં રહેતા લોકો સંયુક્ત કુટુંબોમાં રહેતા શીખ્યા. કોરોનાએ ઘણું બધું શીખડાવ્યું, એમાં વ્યસની માણસોને, માવા પાન માવા બીડી વાળાઓને તો બહુ તકલીફ પડી.
50-50 રૂપિયા સુધીના માવા ખાધા. ધીરુભાઈ સરવૈયાની એક વાત યાદ આવે, કોરોના મહામારીમાં એક જણાએ પીધેલી બીડીના ઠૂઠાનો ફોટો મૂક્યો વોટ્સએપમાં. ત્યાં તો બપોરે એક ફોન આવ્યો કે એ કેટલામાં દેવાની, તો આર્યો એ કે એ તો ભેલા સાઈઝ ઉપર નક્કી થાય, એમને ભાવ ન થાય. કે આવા અનેક હાસ્યો પણ કોરોના મહામારીમાં ઊભા થયા. સરસ મજાનું ધોરણ 4 અને 5ના 13 ભાઈઓ અને 8 બહેનો કોરોના થીમ સોંગ રજૂ કરશે, જેને તૈયાર કરાવ્યું છે મિત્તલબેને. છોકરાઓને ગોઠવે છે ત્યાં સુધી થોડી વાત કરી દઉં. કોરોનામાં હોમ ક્વોરન્ટાઇન લોકો ઘરમાં ને ઘરમાં રહ્યા, પરિણામે થોડુંક ઘરકામ કરતા શીખ્યા, ઘરના સભ્યોને પડતી મુશ્કેલીઓને સમજતા થયા. એકવાર એક ભાઈને વિચાર આવ્યો કે ઘરના શાક લેવા ગયા છે, એ આવે ત્યાં સુધીમાં કંઈક એવું કામ કરું કે રાજી થઈ જાય. એટલે એ ભાઈએ જોયું તો રસોડામાં એક કડાઈ જોઈ ગયા કાળી કાળી. ભાઈ કે ઘરના આવે ત્યાં સુધી માને ચમકાવી દઉં ચાંદી જેવી, અને આવે એટલે ખુશ થઈ જાય. કે ભાઈ તો મંડા ઘસવા પાવડર ને બ્રશ ને પણ કંઈ ફેર ન પડે, છેલ્લે તો દાઢી કરવાનું રેઝર લઈને કડાઈને ચમકાવી નાખી, રેઝર ઘસી નાખ્યું. અને બેન આવ્યા ત્યારે કીધું કે જો આ કડાઈને મેં ચાંદી જેવી ચમકાવી દીધી. બેન કે શું ભલા માણા તમે, કે એ નોનસ્ટિક હતી. કે આવા હાસ્ય પણ અનેક પરિવારોમાં ઊભા થયા. એક ભાઈબંધ એના ભાઈબંધને ફોન કર્યો કે કેમ એલા તરફ 2 મહિનાથી તને જોયો નથી, શું કરેશ તું ઘરમાં ને ઘરમાં. તે ઓલો ફોનમાં કે મને અત્યારે ખબર પડી કે મમરાની થેલીમાં 9,423 મમરા હોય. કે આમે સમય પસાર કર્યો લોકોએ. આવી કોરોના મહામારીએ આપણને ઘણું બધું શીખવ્યું. રજૂ થાય છે કોરોના સલકે હૈ અબ લાવારિસ, ઘર પે બેઠા ઇન્સાન હૈ, જહાં ખેલતે થે સબ બચ્ચે, ખાલી વો હર મેદાન હૈ, મંદિર ઓર મસ્જિદ હૈ બંધ, ખુલી રાશન કી દુકાન હૈ, હોસલા હૈ ફિર ભી દિલો મે, ક્યોંકિ મેરા ભારત મહાન હૈ. ખુશી ભૂલો સુધા હે ભૂલ હે જબ દેશ નદિયા હે ભૂલ ગે જવાન અપની જાન કી બાઝી લગા દો,
सरहद की सीमा रेखा की रक्षा कर रहे हैं, लेकिन भारत की जीवन रेखा की जिम्मेदारी अब हमारे हाथ में। तेरी भक्ति में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरा, इतनी सी है दिल की आरज़ू। माना की वक्त है मुश्किल पर इरादे अब चट्टान है, हौसला है फिर भी दिलों में, क्योंकि मेरा भारत महान है। छुपाने की हो आस आस को अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार कर दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को चीर ले, आशाएं થી આપણે વધાવતા રહીશું આ નાના નાના ભૂલકાઓને, ખૂબ જ તૈયારી ખૂબ જ મહેનત કરી છે અને 3 વર્ષથી જેમનામાં આ પ્રતિભાઓ દબાયેલી હતી એને આપણે આજે આ કલા મંથનના માધ્યમથી બહાર લાવી શક્યા છીએ। ત્યારે ફોટોગ્રાફી પછી આપણે કાર્યક્રમને આગળ વધારશું। ઉભેલા સ્નેહીજનોને વિનંતી કે યોગ્ય સ્થાન લઈ લેશો, સ્ટેજની હાઈટ છે પાછળથી પણ દેખાય છે। બાળકોને સતત પ્રોત્સાહન આપના તરફથી પૂરું પાડવામાં આવી રહ્યું। હમણે જ સ્કૂલ ચલે હમ જે કૃતિ રજૂ થઈ એમાં પરમાર રૂપિયા એ કૃતિને મળે છે। એ જ રીતે ધોરણ 3ના શાનવીના વાલી સુશીલાબેન દલસુખભાઈ તરફથી 500 રૂપિયા, ટન સુનો ઘંટી બજી સ્કૂલ કૃતિને રસિકભાઈ સુલતાનભાઈ રુદાતલા તરફથી 500 રૂપિયા, વિવેકાનંદ સાયન્સ એકેડેમી રાજેશભાઈ ફેફર તરફથી 1000 રૂપિયા, ભૂતપૂર્વ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગરના સદસ્ય એવા હરદેવસિંહ રાણા તરફથી 1100 રૂપિયા, પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કિસાન મોરચા નંદલાલભાઈ પટેલ તરફથી 1100 રૂપિયા, કમલેશભાઈ ભરાડાવાડા તરફથી 500 રૂપિયા તથા અત્યારે જે કૃતિ હમણે જ રજૂ થઈ
कोरोना थीम एने 500 रुपया जयेश भाई ब्रह्मभट्ट तरफ थी अने प्रिंसिपाल मॉडल स्कूल हड़वद तरफ थी 500 रुपया खूब खूब धन्यवाद आ सर्वे प्रोत्साहित करनार वाली मित्रों ने वच्चे बिनजरूरी नहीं उभा रही है काम सिवाय त्या कैमरा में पण जरूर हो एटला ज विद्यार्थियों ने पुरस्कारों ने अविरत धारा वही रही छे त्यारे सरस मजानु गीत रजू थयुं त्यार बाद कोरोना गयो अने हवे परिस्थिति कई एवी थई के हवे हुं कही शकाय के ऑल इज वेल हवे बधुं सारुं छे आ नाना बाळकोने वात करीए तो झूठ बोलते थे फिर भी कितने सच्चे थे हम ये उन दिनों की बात है जब बच्चे थे हम अने आ विद्यार्थीओ तो तमे जुओ छो ने चालू डांसे पण एक बीजानी मजाक करी लेता होय छे नाना नाना बाळको केटला निर्दोष छे अने एवा मित्रो आ शाळामां मित्रो तो आम तो कहेवाय छे के मित्र एवो शोधीए जे ढाल सरीखो होय पण અમુક અમુક કડે ચડાવે એવા પણ હોય